નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રશ્મિ દરજી. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. કટોસન રામપુરાના 150 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા. ક્ષત્રિય સમાજના લોકો જોડાયા કોંગ્રેસમાં. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો કરાયો ઠરાવ. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિરોધમાં જોડાયા કોંગ્રેસમાં. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ક્ષત્રિય યુવાનોને ખેસ પહેરાવી આવકાર્યા. ક્ષત્રિય સમાજના યુવાનોએ જોટાના તાલુકામાં શરૂ કર્યો કોંગ્રેસનો પ્રચાર. અમારે સમગ્ર દરબાર સમાજ, ઠાકોર સમાજ અને અન્ય સમાજ બધા ભેગા મળી અને ક્ષત્રિય સમાજની જે લાગણી ઠેસ પહોંચાડી એના વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. અમે બધાએ નક્કી કર્યું કે 7 તારીખે અમારી માગણી ન સ્વીકારી એટલા માટે અમે ભાજપ તરફી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીશું. આ ગામ છે રામપુરા કટોસણ, તાલુકો જોટાણા. અહીં 200 થી 250 જણ કોંગ્રેસ પક્ષમાં આજે જોડાયા છે. ભાજપમાં જે પ્રચાર કરવામાં આવે છે તો શું કહેશો તમે? ભાજપનો પ્રચારનો અમારી માગણી એક જ હતી કે ભાઈ તમે જે પણ આ નિવેદન આપ્યું છે તો ઉમેદવાર બદલો. પણ એમણે કોઈ પણ પ્રકારની આ માગણી સ્વીકારી નહીં અને એમને એમની મનમાની કરી, એક અહંકાર ભરી વૃત્તિ અમને રાખી કે ભાઈ અમે કરીશું તે થશે. તો અમે પણ સામે અમને કહીશું કે અમે તમને વોટ દ્વારા આનો જડબા તોડ જવાબ આપીશું.